हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक श्री एसएन विद्यालय ई लर्निंग प्रोग्राम में हूँ पीना किन्नावल आपने फरीथी आवकारो छु। मित्रों, आपणे छेल्ले रेजोनन्स नी वात करेली छे एलसीआर श्रेणी परिपथ माटे। जो दरेक जातना परिपथ माटे रेजोनन्स नी कंडीशन अलग अलग होय, एटले एवुं नहीं के एक्सेल ने एक्सी हरखा थाय ने आम थाय, परिपथ में प्रवाह महत्तम ज होय। ई परिपथना प्रकार पर आधार राखे छे। आपणे तो एलसीआर श्रेणी ज भणेला छे, पण रेजोनन्स जे छे ई अलग अलग परिपथ में अलग अलग इफेक्ट आपे। हाँ, एटलू नक्की के एक्सएल इज इक्वल टू एक्स सी थाय, इंडक्टिव रिएक्टन्स अने कैपेसिटिव रिएक्टन्स एकबीजानी असर ने नाबूद करे, एटले एमना वोल्टेज ड्रॉप जे छे अरसपरस कपाई जाए। એટલે કે ઇન્ડક્ટર ખાતે પ્લસ ડ્રોપ હોય તો એ વખતે કેપેસિટરમાં માઇનસ ડ્રોપ હોય, એટલે બધો જ વોલ્ટેજ ડ્રોપ છે એ અવરોધ ખાતે તમને મળે। પછી પરિપથ બીજી ટાઈપનો હોય તો એમાં કદાચ એવું બને કે પ્રવાહ છે એ ન્યૂનતમ પણ હોય, પણ એ અત્યારે ચર્ચાનો વિષય નથી। આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે દરેક વખતે રેઝોનન્સની પરિસ્થિતિમાં પ્રવાહ મહત્તમ જ હોય એવું નહીં, પણ હા, ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજાની અસરને નાબૂદ કરે। હવે આગળ થિયરી વધારતા પહેલાં અત્યાર સુધીમાં જે દાખલાઓ આવેલા છે એને ફટાફટ એક વખત જોઈ લઈ અને પછી થોડાક આગળ વધશું થિયરીમાં। હવે ચેપ્ટરમાં બહુ થિયરીમાં ખાસ બાકી નથી રહેતું। જે ઉદાહરણો બાકી છે, આમ તો લગભગ એક ગણ્યા નથી અત્યારે આપણે, તો એ બધા ઉદાહરણો છે એ ગણી લઈ વારાફરતી। એકડે એકથી સાત પોઈન્ટ એક બસો વીસ વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ બતાવે છે। સ્ત્રોત 220 વોલ્ટ અને બલ્બ છે એનો પાવર 100 વોટ છે। એ ધ્યાન રાખશું, જ્યારે પણ તમને વોલ્ટેજ અથવા તો પ્રવાહના સ્ત્રોતના કે બીજા કોઈ પણ આંકડા આપે ત્યારે એને તમારે આરએમએસ ગણવાનું, એટલે કે તમને આરએમએસ 220 વોલ્ટ આપેલું છે, રૂટ મીન સ્ક્વેર સરેરાશ, જે આપણે થિયરીમાં અગાઉ વાત કરી ચૂકેલા છે। પ્રશ્ન શું પૂછેલો છે, બલ્બનો અવરોધ પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, યાદ કરો સૂત્ર, એટલે આર વિલ બી ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય પી થાય। વોલ્ટેજ કેટલા, 220, રેટિંગ ઉપરથી જ અવરોધ મળે આ ધ્યાન રાખવાનું, પાવર 100, એટલે 22 નો વર્ગ મતલબ 484 ઓહ્મ તમને આ મળે બલ્બનો અવરોધ। હંમેશા રેટિંગમાં તમને આડકતરી રીતે બલ્બનો અવરોધ મતલબ જે તે સાધન છે એનો અવરોધ અને એની પ્રવાહ ક્ષમતા આપેલી હોય, આટલું ધ્યાનમાં રાખવું। બીજો પ્રશ્ન પૂછેલો છે, સ્ત્રોતના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, જો યાદ આવે તો આપણે આવું કરેલું છે, વી આરએમએસ બરાબર મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ, તો મહત્તમ મૂલ્ય બરાબર વી આરએમએસ ગુણ્યા વર્ગમૂળ 2, એટલે કે 220 ગુણ્યા વર્ગમૂળ 2, જેનો જવાબ બાય કેલ્ક્યુલેટર આવશે 311। ત્રીજો પ્રશ્ન પૂછેલો છે, બલ્બમાંથી વહેતા આરએમએસ પ્રવાહનું મૂલ્ય, તો એ તમે સિમ્પલી પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈમાં નાખો તો આઈ બરાબર પાવર બાય વી, પાવર 100 વોટ અને આ 220 વોલ્ટ આરએમએસ જોઈએ, એટલે અહીંયા આરએમએસ વોલ્ટેજ નાખવાના આવે 0.445 એમ્પિયર આવશે। સ
7.2 25 મિલી હેનરી ના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ એફ નામ પાડી 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL ઇઝ ઇક્વલ ટુ WL છે. એમાં ડબલ્યુની જગ્યાએ 2πfL લખી શકાય, એટલે કે 2πf લખી શકાય. 2 × 3.14 × 50ની આવૃત્તિ અને 25 મિલી હેનરી એટલે આનો જવાબ બાય કેલ્ક્યુલેટર 7.85 ઓમ આવશે. પરિપથનો આરએમએસ પ્રવાહ IRMS બરાબર V/XL. તો V જે છે એમાંય તમારે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ લેવાની છે, એટલે કે 220 વોલ્ટ છેદમાં 7.85 ઓમનો નિયમ, અને આંકડો આવશે બાય કેલ્ક્યુલેટર 28 એમ્પિયર. ચેક કરજો ભાઈ, હું તો આમાં જોઈ જોઈને લખી નાખું છું. ઉદાહરણ 7.3. હવે એમાં કંઈ ગણવાનું નથી ભાઈ. ડીસી અને એસી જોડાણ માટે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે. ખાલી વર્ણન અથવા તો સમજૂતી છે. હવે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડી તો શું થાય? પહેલાં તો ડીસી યારે બલ્બને તમે જોડો, ડીસી સાથે બલ્બને જોડવા એટલે બલ્બ અને કેપેસિટર. હવે ડીસી જ્યારે હોય ને ત્યારે કેપેસિટરમાંથી જનરલી પ્રવાહ ન વહે, શું થાય? કેપેસિટર ચાર્જ થાય, એટલે કેપેસિટર ચાર્જ થાય ત્યાં સુધી અંદર વિદ્યુતભારનું વહન ચાલુ હોય, પણ આપણી જે પ્રવાહની વ્યાખ્યા છે એમાં ન આવે, એટલે બલ્બ જે છે એ તમારો બંધ રહે. કારણ કે પ્રવાહ ચાલુ રહે તો બલ્બ ચાલુ રહે ને. એટલે ડીસી માટે કેપેસિટર છે એ સર્કિટ બ્લોકનું કામ કરે છે. મેં કીધું એમ, ચાર્જિંગ થાય ત્યાં સુધી ચરઘાતાંકીય રીતે એનો પ્રવાહ વધે, પણ પછી બંધ થઈ જાય. એટલે ડીસીમાં એ કંઈ કામ ન કરે. અને એસીમાં શું કરે? તો કે એસીમાં બલ્બ કામ કરે. કારણ કે એમાં શું થાય છે, એસી પરિપથ જોડો એટલે ઉલટ સુલટ પ્રવાહ છે. એટલે કેપેસિટર પહેલાં ચાર્જ થાય, પછી ડિસ્ચાર્જ થાય, પછી ચાર્જ થાય, પછી ડિસ્ચાર્જ થાય. એટલે એવા સંજોગોમાં પરિપથમાં પ્રવાહ ચાલુ રહેવાનો છે. સ્ત્રોત સાથે તમે જોડો તો આપણે ગણતરી કરી લીધી છે કેપેસિટર જ્યારે જોડ્યું હોય ત્યારે. અને ઓલો બલ્બ છે એટલે એ અવરોધ સાથેનો કેપેસિટરવાળું જોડાણ થયું, એટલે તમને એમાં પ્રવાહ તો મળશે જ. હવે એમાં શું કીધું છે કે જો કેપેસિટન્સ વધારો નહીં, કેપેસિટન્સ ઘટાડો. કેપેસિટન્સ ઘટાડો એટલે તમે યાદ કરો XC ઇઝ ઇક્વલ ટુ WC છે, એટલે તમે આને ઘટાડો છો એટલે રિએક્ટન્સ વધશે. હવે કેપેસિટિવ રિએક્ટન્સ જો વધે તો પરિપથમાં અસરકારક અવરોધ વધે. પરિપથમાં અસરકારક અવરોધ વધે તો બલ્બ છે એને જે પ્રવાહનો જથ્થો મળતો હતો એ ઘટે, એટલે બલ્બ ઝાંખો પડે. બરાબર, આ વર્ણનાત્મક પ્રશ્ન થયો. ત્યારબાદ ઉદાહરણ 7.4. બસો વીસ વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે પ
15 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડેલું છે. આ આવૃત્તિ છે અને આ VRMS 220 છે સ્ત્રોતનો. પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહનું મહત્તમ હમણાં જેમ ઇન્ડક્ટર માટે ગણેલું છે એ, અને જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો શું થાય. એટલે પહેલાં તો પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ XC is equal to 1 upon WC છે. W ની જગ્યાએ 2 pi F લખી શકાય. 2, 3.14, પછી આવૃત્તિની જગ્યાએ 50 અને કેપેસિટન્સ 15 માઇક્રો. હવે આનું સાદુરૂપ તમે આપો એટલે 212 ઓહ્મ આવે છે XC. પરિપથમાં પ્રવાહ જોતો હોય તો VM બાય XC થાય ઓમનો નિયમ. અને આ કયા, અરે સોરી VM નહીં, RMS. તો હવે RMS 220 છેદમાં 212, આટલો પરિપથનો પ્રવાહ આવશે. અને તમે સાદરૂપ આપો એટલે 1.04 કેવું કંઈક દેખાડે છે, કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો. શું પ્રશ્ન પૂછ્યો છે કે જો આવૃત્તિ બમણી કરવામાં આવે, પહેલાં તો મહત્તમ પ્રવાહ જોતો હોય તો RMS ઇઝ ઇક્વલ ટુ IM બાય રૂટ 2 છે. તો મહત્તમ પ્રવાહ જે છે એ RMSનો વર્ગમૂળ 2 ગણો હોય, મતલબ કે 1.04. આનું સાદુરૂપ 1.47 એમ્પિયર આવે છે. એટલે આપણો જે આ ઇંચકો હોય ને એમાં ટોચની વેલ્યુ આપણે ગોઈતી, પ્લસ ઓર માઇનસની વચ્ચે આ પરિપથમાં પ્રવાહ હાલશે. જો આવૃત્તિ બમણી કરો, આ ડબલ કરો તમે, એટલે શું થાય, તો કે XC અડધું થાય. અને XC અડધું થાય તો પ્રવાહ જે છે એ ડબલ થશે, 7.5. આ રીતે પહેલાંની જેમ જ વર્ણનાત્મક છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બલ્બ, એક ઓપન કોઇલ ઇન્ડક્ટર એટલે ખુલ્લું તારનું ગોચળું સ્ત્રોત કળ સાથે જોડેલ છે. તો કળ બંધ કર્યા પછી, મતલબ સ્વિચ ઓન કરો તમે, અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરતા પ્રકાશીય બલ્બનું શું થાય, કારણ સહિત આપવાનું છે. હવે અત્યારે તમે ઇન્ડક્ટર ચાલુ કર્યું, બલ્બ જે છે એ ચાલુ છે, કોઈ ચોક્કસ પ્રવાહ આવી રીતે ઇંચકો ખાતો અંદર હાલે છે. હવે તમે શું કરો છો, હળી અંદર પેલું જે ઇન્ડક્ટર છે ને એમાં સળિયો નાખી આપણે લોખંડનો, એટલે શું થાય, તો કે ઇન્ડક્ટર જે છે એના કોર વિભાગમાં ચુંબકીય દ્રવ્ય દાખલ થાય છે, એટલે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ વધશે, કારણ કે વધુ ચુંબકત્વ ધારણ કરશે. જો એનું ઇન્ડક્ટન્સ વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો વધે તો પરિપથનો પ્રવાહ જે છે એ વધશે. શબ્દો બધા પકડતા જજો. પરિપથનો પ્રવાહ વધે તો શું થાય, કાયદેસર બલ્બ વધુ પ્રકાશિત થવો જોઈએ, પણ જે ડ્રોપ આવશે ઇન્ડક્ટર ખાતે એ વધુ માત્રામાં આવશે, કારણ કે એનું ઇન્ડક્ટન્સ વધી ગયું છે. એટલે કે જે પહેલાં ડ્રોપ હોય એના કરતાં વધુ વોલ્ટેજ ડ્રોપ, ઓલા વોલ્ટેજ તો એટલા ને એટલા જ છે ને, પ્રવાહ વધ્યો છે, સ્ત્રોત એમનેમ છે. એટલે પ્રવાહ વધ્યો તો ડ્રોપ જે છે એ વધશે, અને વોલ્ટેજમાંથી ડ્રોપ જો ઇન્ડક્ટર ખાતે જાજો જાય તો અમે બલ્બને ઓછું મળે, એટલે બલ્બ જે છે એ ઝાંખો પડશે. સિક્વન્સ આખી વિડીયો રિપીટ કરીને સાંભળી લેજો એકવાર, બહુ મજા આવે. હા, મારે બે વાર બોલવું ન પડે. નંબર 7.6.
220 वोल्ट 50 हर्ट्ज। સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધ અને 15 માઇક્રો ફેરાડનું કેપેસિટન્સ, શ્રેણીમાં જોડેલા છે તો પરિપથમાં પ્રવાહ। હવે તમારે પ્રવાહ ગણવા માટે પહેલાં તો પરિપથનો ઇમ્પિડન્સ ગણવો પડશે। કેટલો થાય? ઝેડ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આપણી પાસે છે, આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ સ્ક્વેર, પણ ઇન્ડક્ટર છે જ નહીં તો એક્સી સ્ક્વેર, એમાં એક્સી ટુ પાય એફ, અરે એક્સી વન અપોન ટુ પાય એફ સી, વન અપોન બે ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 15 માઇક્રો, અને એનો જવાબ આગળના એક ઉદાહરણમાં પડ્યો છે 212 ઓહ્મ, એટલે આનો જવાબ થશે આર સ્ક્વેર, એટલે કે 200નો સ્ક્વેર વત્તા 212નો સ્ક્વેર। કેલ્ક્યુલેટર ઓપરેટ કર્યા પછી 291.6 ઓહ્મ આવે છે। આંકડામાં થોડું ઘણું વેરિએશન હોય તો જોઈ લેજો। આ ઝેડ જડ્યો આપણને, પ્રશ્ન શું પૂછ્યો છે? પરિપથનો પ્રવાહ, શ્રેણી છે એટલે બંનેમાં સરખો આલશે, એટલે જ આપણે શ્રેણી પરિપથનું સૂત્ર વાપર્યું છે। હવે I બરાબર શું? તો કે V બાય ઝેડ, એટલે કે 220 વોલ્ટેજ બાય ઝેડ આપણે ગણ્યો 291.6 સમથિંગ, તો પછી પ્રવાહ જે છે એ 0.7542 આવે। આ પરિપથનો પ્રવાહ પહેલો પ્રશ્ન આપણે ગોઈતો, અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ વી આર, તો આઈ આર થાય, મતલબ કે 0.75 ગુણ્યા અવરોધ કેટલો 200, એટલે ઈ આવશે 150.8 અંદાજિત, પોઈન્ટ હું ઉડાડતો જઉં છું, અને વી સી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ સી, એટલે 0.75 ગુણ્યા 212 પોઈન્ટ સમથિંગ છે, એનો ગુણાકાર તમે કરો એટલે 160ની આજુબાજુ આવે। હવે શ્રેણી પરિપથમાં જનરલી આપણે કેમ કેવું કહેતા હોય, આ એક અત્યારે હવે સમજવા જેવી બાબત, એમાં બીજો પ્રશ્ન એ કે નથી, સુવર્ણ વર્ણનું ના, એ ખાસિયત શું? શ્રેણી પરિપથ હોય ને એટલે આપણે ત્રીજા ચેપ્ટરમાં શું કરતા હતા, જોડેલા ઘટકના બે છેડા વચ્ચે વોલ્ટેજનો સરવાળો કરો એટલે સ્ત્રોતના વોલ્ટેજ મળે, બરાબર? તો તમે આ સરવાળો કરો તો કેટલો થાય, 150 ને 160, એટલે 310 વોલ્ટ થયા। હવે તમે આઈપા કેટલા? 200 ની V આઈપા, બરાબર ને? આ 310 અથવા તો 311 થયા, પણ આ કયા છે? તત્કાલીન છે, જે તે સમયના જે મહત્તમ વોલ્ટેજ એટલા આપે, મતલબ આનું તમારું જે મહત્તમ મૂલ્ય 311 જેટલું થઈ જાય, પણ આ છે ને એ કેવા છે, સમય સાથે બદલાતા જતા છે, આ તો RMS પ્રવાહ છે, પણ સમય સાથે જે અંદરના છે આ તમારા કંપ વિસ્તાર થયા, તમે જુઓ આ બે સમાન કળામાં નથી, બરાબર ને? અહીંયા પ્રવાહ છે એ કળામાં છે, અહીંયા π/2 આગળ છે, તો હવે એ કળાના કારણે વોલ્ટેજના આંકડા આવર્તનીયતાઓના કારણે બૈજિક સરવાળાને અનુરૂપ ન થાય, મતલબ કે વી ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VC ન થાય। તમારે લખવું હોય તો અહીંયા એના સૂત્રો લખવા પડે, એ સૂત્રોની અંદર આવર્તનીયતા આવે T ફંક્શન, બરાબર ને? આની અંદર આવશે જે વોલ્ટેજનો T સમય આધારિત ફંક્શન જે બતાવે છે એ સમીકરણ આવશે, તો પછી આનો ઈલાજ શું? તમારે જો Vનું સૂત્ર જોતું હોય તો ફેસર ઉપરથી મળે, VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર, એટલે કે તમારા વોલ્ટેજ જે છે 150 એનો સ્ક્વેર વત્તા 160નો સ્ક્વેર, અને આ જે છે એ તમારા 220ની આજુબાજુ આવે,
आ खास ध्यान रखो आम कि अहीं जे तमारा आ वोल्टेज छे आपणा डीसी परिपथ में सीम्पल बेजिक सरवाळा जेटला न होय। कारण शुं? प्रवाह जे छे ई समान कळामां नथी, एटले आ ड्रॉप प्लस ओर माइनस होय शके ने, आ ड्रॉप प्लस ओर माइनस होय शके, एटले तमारे कळाना आधारे पाई बाय टू नो फेर होवाथी जे फेजरनो पायथागोरस वाळुं रिजल्ट छे एनो उपयोग करवो पड़े। बस आ मेन वस्तु आमां समझवानी हती। અહીં સુધીની થિયરી અને દાખલા આપણે કમ્પ્લીટ કર્યા, અહીંથી પછી આગળ વધશું। આમાં મુદ્દો ખાસ ધ્યાન રાખજો કે આ જે છે એ સરવાળો આપણે કરવાનો નથી। મળશું પાછા, થેન્ક યુ।